બોલવાનું ઓછું કરીને કરી બતાવવાનું વધારે રાખો સાહેબ, કારણ કે લોકોને સાંભળવા કરતા જોવું વધારે ગમે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો વાત કરી રહ્યા છે ફરી એકવાર ડાયમંડ ઉદ્યોગની અંદર લોકો વિશે. હવે લોકોની અંદર તો ભાઈ ગજબના લોકો અત્યારે માર્કેટની અંદર ભરેલા છે, જેની અંદર ઘણા લોકો એવા છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર સખત મહેનત કરે છે અને સારામાં સારું રિઝલ્ટ મેળવે છે. અને ઘણા લોકો એવા હોય છે કે હરતા ફરતા હોય છે અને ગામની લોકોની વાતો કરતા હોય છે અને નીચે પછી 2000 રૂપિયા પણ ઓછી ના માંગતા હોય છે. તો આવા ઘણા લોકો ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેનું આપણે નોલેજ લેવું પણ એટલું જ આવશ્યક છે. હવે આનું નોલેજ એટલે કે લોકોને ઓળખવાનું નોલેજ. તમારામાંથી ઘણા લોકો એવા છે જે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ડાયમંડ ઉદ્યોગ કરવા પણ માંગે છે, પરંતુ અત્યારે હાલનું માર્કેટ જોતા આપણને એવું લાગે છે કે મોસ્ટલી જે વ્યવહાર છે ને એ રોકડિયો થઈ ગયો છે. રોકડિયો ઇન ધ સેન્સ કે ભાઈ રોકડા છે તો તમને રફ મળે છે, જો તમારી પાસે રોકડા છે તો તમને પોલિશ ડાયમંડ મળે છે. પરંતુ જે લોકો નામચીન છે, જે લોકો વર્ષોથી માર્કેટ ગળી ગયા છે, તો એવા લોકો ઉધારમાં અત્યારે પણ વહીવટ કરે છે. પરંતુ આવનારો જે સમય છે એ કેશલેસ થવા જઈ રહ્યો છે. હવે કેશલેસ થવા જઈ રહ્યો છે તો એની અંદર અત્યારે લોકો વધારે ને વધારે એવું પ્રિફર કરે છે કે આપણે સેફ સાઈડ ચાલવું છે, કારણ કે લોકો છે અત્યારે બહુ જ ખોટા થતા જાય છે માર્કેટની અંદર. તમે અત્યારે કોઈ પણ વ્યક્તિને સારો મૂકો તો એ સારો નથી રહેતો, અથવા તો કોઈ પણ વ્યક્તિને તમે એવું વિચાર્યું હોય છે કે ભાઈ આને પાર્ટીને વેચવામાં કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એ પાર્ટી ક્યારે ડગમગી જાય ને, અથવા તો એને આગળ જે ચેઇન હોય એ ક્યારે અટકી જાય ને, તો આપણને કઈ ખ્યાલ નથી. હવે આ બધી વસ્તુ તો એવી છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર તમે આવો છો તો રિસ્ક તો છે ભાઈ, કોઈ પણ બિઝનેસની અંદર રિસ્ક તો રહેવાનો છે. હવે રિસ્ક લીધા વગર તમે કોઈ પણ ફિલ્ડની અંદર સક્સેસ નથી થવાનું, પરંતુ આ રિસ્ક લ્યો છો તો એ પણ કેપેસિટી વાઇઝ લ્યો. જો તમારી કેપેસિટી છે એટલી રિસ્ક લેવાની તો એટલો જ રિસ્ક લ્યો, એની કરતાં વધારે ના જાઓ. બહુ લોભ વસ્તુ છે ને, અતિ લોભ કોઈ પણ ફિલ્ડની અંદર તમને નુકસાની કરાવે છે. ઘણા લોકો બિઝનેસની અંદર હોય છે અને અતિ લોભના રવાડે ચડી જતા હોય છે કે ભાઈ અહીંયા તો મને પ્રોફિટ થાય છે, નાખો આપણી કરતાં 3 ગણા નાખો, 4 ગણા નાખો, ગમે ત્યાંથી ગોતીને નાખો. પરંતુ એક દિવસ એવો આવે છે કે એ લોભમાંથી આપણે પછડાઈને સાવ તળિયે પડી જતા હોય છે. તો આવી કન્ડિશન ના થાય તો એટલા માટે તમે સિક્યોર રહ્યો, થોડાક સેફ સાઈડ ચાલો, બને ત્યાં સુધી વ્યવહાર કરો તો રોકડીઓ કરો. તમે નવા નવા આવો છો, તમે જોબ કરો તો જોબની અંદર પણ એવું હોય છે. ઘણા કારીગર વર્ગ છે ભાઈ, આપણી પાસે પણ સ્ટાફ છે, એ લોકો વાત કરતા હોય છે કે અહીંયા પગાર વધારે મળે છે, અથવા તો અહીંયા પગાર વધારે મળે છે. ભાઈ ત્યાં પગાર વધારે મળે છે તો એના બેનિફિટ પણ થોડાક ઓછા થઈ જતા હોય છે, કારણ કે બધી જ વસ્તુના પ્રોઝ અને કોન્સ હોય છે, એટલે કે એના ફાયદા હોય છે અને ગેરફાયદા પણ હોય છે. હવે 1-2 હજાર રૂપિયા પગાર વધારે આપવાથી વર્ષો જૂનો કારીગર છે ને એ બીજે ચાલ્યો જતો હોય છે. હવે એની રેપ્યુટેશન યાદ એને પાછી ક્રિએટ કરવાની હોય છે, ત્યાં પાછું લોકોની નજરમાં આવવાનું હોય છે, વ્યવસ્થિત કામ આપવાનું હોય છે. જ્યાં એ વ્યક્તિ વર્ષોથી કામ કરતો હતો ત્યાંથી નીકળી જાય એટલે આંખમાં દરેક વ્યક્તિને કારીગર વર્ગ ખૂંચતો. આવું શા માટે? તમે વ્યવસ્થિત પ્રોપર તમારા ડાયરેક્ટ જે પણ માલિક છે તો એને વાત કરો, તમે નીચે સ્ટાફ સાથે જ વાત કરશો, અંદર અંદર જ વાત કરશો, તો ભાઈ તમારા માલિક અથવા તો શેઠને કઈ ખબર જ નથી પડવાની. તો એવી રીતે, અને શેઠ બીજા વેપારી છે એ લોકોને પણ મારે એટલું કહેવું, અમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ઘણા છે જેને આપણે કન્ટિન્યુઅસ કહીએ છીએ કે તમારા કારીગર વર્ગ છે તો એની સાથે બોલો. ચાલો ભાઈ એવું બહુ ઊંચું રાખીને શું કરવા, ભાઈ પૈસા છે તો શું કામના, તમારી પાસે માણસાય જ નથી તો શું કામની ભાઈ એટલો પૈસો હોવા છતાં. તો એટલા માટે કોઈ પણ ભાઈ શેઠ લોકો છે, વેપારી લોકો છે, અથવા તો અમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને હું એટલું કહીશ કે તમારા કારીગર કેટલા છે, શું કામ કરે છે, એની પરિસ્થિતિ શું છે, એ જાણવું પણ તમારી એક પોતાની ફરજ આવે છે. હવે આ વસ્તુ તમે જાણો, વ્યવસ્થિત એને સમજો, તો બની શકે છે કે એ લોકો તમને વધારે રિસ્પેક્ટ આપે. ઘણા લોકો તો એવું કહે છે કે ભાઈ બહુ કારીગરને બોલાવવાના નહીં, થોડાક બીકમાં રાખવાના. શા માટે ભાઈ બીકમાં રાખવાના? એ થોડી તમારી ગુલામી છે કરે છે, એ તો ભાઈ તમારી પાસે કામ કરીને પૈસા લે છે. તો એને પણ વ્યવસ્થિત સાચવો, એની સાથે મળી જોડીને રહ્યો, વ્યવસ્થિત એની સાથે વાતચીત કરો, તો બની શકે છે એ તમને વધારે ને વધારે રિસ્પેક્ટ આપતો થાય, તમારે સારામાં સારું નામ પણ કરતો થાય, અને જેટલા પણ શેઠ કારીગર વર્ગ છે રિલેશન જેટલા સારા હશે એટલી જ પ્રગતિ ભાઈ બંનેની થવાની છે. અને ઘણા તો એવા વેપારી છે પોતાની પ્રગતિ કરી લેતા હોય છે, પરંતુ જે નીચે સ્ટાફ હોય છે એ બિચારાને તો રઝળતા જ મૂકતા હોય છે, અને છેલ્લે એ શેઠ ક્યાંય ક્યાંય પહોંચી જતો હોય છે, અને ઓલા લોકો જે એના કારીગર વર્ગ છે એ ત્યાંને ત્યાં જ રહી જતા હોય છે. પરંતુ આવું પણ ના થવું જોઈએ,
બધી વસ્તુ છે એ ધીમે ધીમે સાથે સાથે ગ્રો થશે તો કંપનીની પ્રગતિ બહુ જ ખૂબ જ વધારે થશે અને સારામાં સારી થશે. અને જેટલા જૂના કારીગર હશે એ બધાને સાચવશો તો છેલ્લે ઇવેન્ચ્યુઅલી તો તમારે જ ફાયદો રહેવાનો છે.